નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં શહેરમાં 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો ફોન આવ્યો હતો. સુરત પોલીસે આખી રાત કોમ્બિંગ કરીને એક યુવકને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ પૂર્વે જ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ પહેલા જ સુરતના એક મોલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો પણ ઇમેઇલમાં ઉલ્લેખ કરાયો હતો. એ જ રીતે ફરી એક વખત સુરતના પોલીસ કંટ્રોલ રૂમમાં મોડી રાત્રે શહેરમાં અલગ અલગ 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થશે એવો ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેને લઈને સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને SOG સહિતની વિવિધ ટીમો દોડતી થઈ હતી. પોલીસે આખી રાત કોમ્બિંગ કરીને ઉત્તર પ્રદેશના રહેવાસી અશોક સિંહને ઝડપી પાડ્યો છે. ગઈકાલે સુરત શહેર કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. આ કોલમાં કોલ કરનાર વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે સુરત શહેરમાં તે 3 બ્લાસ્ટ કરવાનો છે, જે અનુસંધાને પોલીસે તત્કાલ જે કોલર છે એને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ શરૂ કરી દીધી હતી. જે મુજબ સુરત શહેરમાં ઉધના પોલીસ સ્ટેશનની ટીમ, સુરત શહેરની SOG ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ 3 ટીમોએ મળીને જે વ્યક્તિ છે જેણે કોલ કર્યો હતો એની શોધખોળ શરૂ કરી હતી. તેના માટે આ 3 ટીમોએ એકસાથે મળીને આખી રાત ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં એની ઇન્ફોર્મેશન આવી રહી હતી ત્યાં કોમ્બિંગ કર્યું હતું અને એની આરોપીની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળના અંતે આખા રાતના ખૂબ જ અથાગ પ્રયત્નોને બાદ સવારના પોલીસને આ વ્યક્તિ મળી આવી હતી. એને ઇન્ફોર્મેશન સુકામ આપી હતી, એની પ્રાથમિક તપાસ પોલીસે કરી છે. એણે આ પ્રકારની વાત કરવા પાછળનું એનું કારણ જાણ્યું છે. જે આરોપી છે અત્યારે એ પોતે એક ફેક કોલ આપ્યો હતો અને પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારની એણે હરકત કરી હતી એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે. જે વ્યક્તિ છે એનું નામ અશોક સિંહ છે, તે મૂળ UPનો રહેવાસી છે અને પોલીસ હાલ એની વિગતો પણ એની તપાસ કરી રહી છે. આરોપી શું કર્યું? જે આરોપી છે અશોક સિંહ, એણે અત્યારે છૂટક કામકાજ કરે છે અને લોડિંગ અનલોડિંગ એક પ્રકારનું છૂટક કામકાજ કરે છે, તથા કોઈ જગ્યાએ જ્વેલર શોપમાં પણ નાના મોટા કામ કરે છે એક પ્રકારની માહિતી છે. અમે એની તમામ બાબતો અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ. જે પણ બાબત એ પોલીસને જણાવે છે એ સાચી છે ખોટી છે એ તમામ હકીકત ઉપર પોલીસ કામ કરી રહી છે. આરોપીએ કંટ્રોલ રૂમમાં એવો કોલ કર્યો હતો કે સુરતમાં 23:55 11:30 આસપાસ, એટલે 11:50 આસપાસ રાતના 3 બ્લાસ્ટ કરશે અને બીજી કોઈ હકીકત જણાવી દીધો અને પોતે જ કરશે એ પ્રકારની માહિતી. આ પ્રકારની માહિતી આપવાનું કારણ પોલીસને પરેશાન કરવાની એની મનોવૃત્તિ હોવાનું અત્યારે જાણવા મળે છે. તેમ છતાં આમાં એની સાથે અન્ય કોઈના મિત્રો સંડોવાયેલા છે કે નહીં, અથવા આ કોલ કરવાનો મુખ્ય હેતુ શું હતો, એ તમામ ઇન્ફોર્મેશન પોલીસની પાસેથી મેળવી રહી છે. આ તમામ બાબતો ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ, કેમ કે આ પ્રકારનો ફેક કોલ શું કામ કર્યો, કોઈ પાસેથી એની કોઈ એવી માહિતી મળી હતી અથવા કોઈ પાસેથી કંઈ શીખ્યો હતો, એ તમામ બાબતો અમે તપાસ કરી રહ્યા છીએ. જે કોલ આવ્યો એટલે તત્કાલ જે અમારા શહેરની જે મુખ્ય પોલીસ જેને કહી શકાય એ લોકો આ તમામ કામોમાં કામગીરી કરતા હોય છે, એમાં શહેરની ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની ટીમ, કેમ કે આ કોલ ઉધનાની આસપાસનો હોય એવી માહિતી હતી, જેથી ઉધના પોલીસ સ્ટેશનની ટીમ આ ઉપરાંત SOG અને ક્રાઇમ બ્રાન્ચ જેઓ એક ક્રિમિનલ આવી મુખ્ય કામગીરી કરતી શાખાઓ છે તેઓ પણ આમાં જોડાયા હતા. ખૂબ જ મોટા પ્રમાણમાં 3 ટીમો જોડાઈ અને આ કામગીરી કરી. અત્યારે અમે જે આરોપીને લઈ આવ્યા છીએ એની બીજી બધી વિગતોમાં તપાસ કરી રહ્યા છીએ. જેનું નામ અશોક સિંહ છે, એ ખરેખર એને અગાઉ પણ આવું કોઈ ગુનાહ કૃત્ય કર્યું હતું અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો હતો કે નહીં એ તપાસ કરી રહ્યા છીએ. અમે આરોપીની જે શોધખોળ કરી હતી એમાં અમને ટેકનિકલ ઇન્ફોર્મેશન, આ ઉપરાંત અમારા જે ખાનગી બાતમીદારો હોય છે કે આ પ્રકારનો કોલ કરનાર વ્યક્તિ કોણ હોઈ શકે, આ પ્રકારની વિગતો અમે મેળવી હતી અને નેરો ડાઉન કરી અને આરોપી સુધી અમે પહોંચી શક્યા.
ફોન મોડી સાંજના આવ્યો હતો 7:30 આસપાસ. ત્યારબાદ પોલીસ તત્કાલ આના ઉપર કાર્યવાહીમાં લાગી ગઈ હતી અને આખી રાતનું કોમ્બિંગ કર્યું હતું. જે વિગતો હતી, કેમકે ખૂબ જ ઓછી વિગતો પોલીસને મળી હતી, એના ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. બધી ટીમોએ સંયુક્ત રીતના મહેનત કરી હતી, ઇન્ફોર્મેશન શેરિંગ કર્યું હતું અને છેવટે આરોપી સુધી અમે પહોંચી શક્યા. જે આરોપી છે એના વિરુદ્ધ આઈપીસીની વિવિધ સેક્શન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એના કોઈ અન્ય ઈરાદો હતો કે નહીં એના વિશે પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને તેને આધારે અન્ય કોઈ માહિતી મળશે તો એ મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.